વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન વાલંબી આપનું સ્વાગત કરું છું. આપણે પાઠ 6 એના મહત્વપૂર્ણ મુદ્દાઓ આગલા લેક્ચરમાં જોઈ ગયા કે ખોરાક કેવો ખાવો જોઈએ, શક્તિ ક્યાંથી મળે, શક્તિ મેળવવા શું કરવું જોઈએ અને શું ખાઈએ તો આપણને શક્તિ વધારે મળે, અથવા તો ખાવાનું કેવી રીતે ખાવું જોઈએ, કેવી ટેવો પાડવી જોઈએ. બરાબર, તો હવે આપણને આ પાઠ 6, ચાલો પાઠ્યપુસ્તક ખોલો અને પાઠ 6 ખાધા વિના ન ચાલે પાઠનું નામ છે. બરાબર, આપણે આસપાસમાં ભણવાનું છે તો ખાધા વિના તો ચાલે નહીં. તો બધાને ખબર છે કે આપણે એક દિવસ તો માંડ ઉપવાસ કરી શકીએ, બીજે દિવસે સવારમાં તરત આપણને ઉઠીએ તો ભૂખ લાગી હોય. બરાબર, તો હવે આગળ જોઈએ. જો ચિત્ર જોતા જાઓ અને ફકરા બરાબર ધ્યાનથી જુઓ. હવે તમને બધાને કડકડાટ લખતા અને વાંચતા આવડવું જ જોઈએ, તો જ તમે આ પર્યાવરણના આવડા મોટા પ્રશ્નના જવાબ કરી શકશો. એટલે સમય છે તમારી પાસે, વાંચતા શીખી જાઓ. બધા જેને નથી આવડતું, જોડિયા શબ્દમાં ભૂલ પડે છે, લખવામાં તકલીફ થાય છે કે કંઈ ભૂલાઈ જાય, ટપકું કરવાનું, અલ્પવિરામ, પૂર્ણવિરામ, તો એ બધું અત્યારના સમયમાં તમે બેઠા બેઠા શીખો, ફકરો લખો નોટમાં, પછી જુઓ કે તમે સાચો લેખો છો અથવા તો કોઈ મમ્મી પપ્પા કોઈ બોલતું હોય તો બોલી બોલીને લખવાની ટેવ પાડો, અથવા તો બીજા બોલે અને લખી શકીએ એવી ટેવ પાડો, જેથી કરીને આ વર્ષની અંદર તમે આ બધું શીખી જાઓ. બરાબર, એટલે પછી આપણે જે ભણીએ તો એ આપણને ફટાફટ આવડે. તો ચાલો, ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા. જો એવો એક બાળક પાસે એરો પણ કરેલો છે ને એરો, તો ઈ છોકરો ઈ બોલે છે, એનો મતલબ એમ થયો. મેં દાળ ભાત બનાવ્યા હતા, જો ઓલી છોકરી બોલે છે. પછી ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું, જો લાંબા પગ કરીને બેઠી છે ને છોકરી મરૂન કલરની, એવું બોલે છે. પછી જુઓ આ શું બોલે છે, હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો, અમે રોટલી અને દાળ જમ્યા. પછી જો નીચે જે બેઠી છે એ છોકરી જુઓ શું બોલે છે, માએ ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા. મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. એવું આ ગુલાબી ફ્રોક પહેરીને બેઠી છે ને એ છોકરી બોલે છે. જુઓ પછી જો અહીંયા નાનો એવો છોકરો છે, એ બેઠો છે ગ્રીન ટી શર્ટ વાળો, એ શું બોલે છે, મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી, અમે એની ખૂબ મજા માણી. જુઓ દરેક બાળકની પરિસ્થિતિ કેવી છે, જુદી જુદી છે. દરેક બાળકનો ખોરાક કેવો છે, બાળકનો જુદો જુદો છે. આટલા બાળકો બેઠા છે, આમાં કોઈનો ખોરાક મળતો નથી, એટલે દરેક બાળક જુદા જુદા કુટુંબમાંથી આવે છે, તો એના ઘરે પણ જુદું જુદું જમવાનું બને છે. તો હવે જુઓ પેજ નંબર 39 જોઈએ. યાદ કરો અને લખો. યાદ કરો એટલે સોચવાનું, ગમે એ વાત હોય એને વિચારવાની અને પ્રશ્નનો જવાબ કેમ લખવાનો એ વિચારવાનો. બરાબર, ગઈકાલે રાતે તમે શું જમ્યા હતા? ચાલો બધા બાળકો પોતાની પાઠ્યપુસ્તકની અંદર અહીંયા થાળી આવી છે. જો છો ને હોટલમાં મેનુ આવ્યું હોય તો એમાં થાળી દોરેલી હોય કે આ આ વસ્તુઓ અમારી હોટલમાં મળે છે, તો ચાલો આમાં પણ આપણે શું કરવાનું છે, થાળીની અંદર દોડવાનું નથી. તમારે કંઈ બાટકો રોટલી એવું દોરવાનું નથી, પણ તમારે શું કરવાનું છે તો કે તમે જે જમ્યા હોય ને આ થાળીમાં લખી નાખો. કાલ રાતે તમે શું જમ્યા હતા યાદ કરો અને લખી નાખો. ચાલો, ભાખરી ને ચા ખાતા હોય, શાક ભાખરી ખાતા હોય, થેપલા પરોઠા પૂરી બિસ્કિટ જે ખાધું હોય એ જ અહીંયા લખો. પછી જો અહીંયા આપણે અત્યારે ક્લાસમાં સાથે નથી, નકર આપણે બધા પાસે વચાવીએ તો ખબર પડે કે બધા બાળકોએ જુદું જુદું જ ખાધું છે, કોઈ એક સરખું જમ્યા નથી. બધાનો ખોરાક કેવો હોય છે, જુદો જુદો, બધા જુદા કુટુંબમાંથી આવે છે. તો ચાલો એના પછી નીચે ફકરો જુઓ, વિચારો અને કહો. તો ચાલો, વિચારવાનું છે અને કહવાનું છે, પ્રશ્નના જવાબ હંમેશા વ્યવસ્થિત લખતા શીખવાના છે. પહેલો છે, તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? મેં તમને લેક્ચરની અંદર સમજાવ્યું હતું ને કે મને ભૂખ લાગે ત્યારે પેટ કેવું લાગે, ખાલી ખાલી લાગે, કામ કરવાની ઈચ્છા થાય નહીં અને અશક્તિ જણાય, અને કંઈક ને કંઈક ખાવાનું મન થઈ જાય. જો ક્લાસમાં પણ કોઈનો બર્થડે હોય ચોકલેટ આપી ગયા હોય ને તો ભૂખ લાગી હોય ને તો ઘણા બાળકો તો સાચવી ન શકે ચોકલેટ, એ શું કરે, તરત ખોલીને ચાલુ ક્લાસે ખાઈ લે, કારણ કે એને ભૂખ લાગે છે. પણ આપણે રિસેસ પાડીએ છીએ તો ત્યારે ખાવું જોઈએ, એવી આપણે સૂટેવ પાડવી જોઈએ.
પછી ઉપરથી મને ખબર પડે કે મને ભૂખ લાગી છે આ બધું થાય એટલે આપણે ખબર પડે કે આપણને ભૂખ લાગી છે પછી એના પછીનો પ્રશ્ન છે શું તમારે ઘરે જમવાનું ન બન્યું હોય તેવું થાય છે હા ઘણીવાર જો ત્યારે તમે જો આ પ્રશ્નનો જવાબ હા એક વખત મારી મમ્મી ને તાવ આવ્યો હતો ત્યારે રસોઈ બનાવી શકી નહોતી પરિણામે અમારે બહારથી ભોજનની વ્યવસ્થા કરવી પડી હતી બને એવું કે મમ્મીને તાવ આવ્યો છે ઘરમાં કોઈ રસોઈ કરવા વાળું નથી તો રસોઈ કોઈ બનાવે નહીં તો શું કરવું પડે બહારથી લઈ આવીને જમવું પડે પણ જમવું તો પડે જ છે એક બે ટક ત્રણ ટક જમતા હોય તો એક ટક જમીએ પણ જમવું જરૂર પડે છે પછી ત્રીજો પ્રશ્ન છે એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોય કોઈના ઘરમાં એક બાળક છે આખા ક્લાસનું એની ઘરની અંદર જમવાનું નથી બન્યું તો એનું કારણ શું છે તો એના અનેક કારણો હોઈ શકે તો કે ક્યાં ક્યાં તો કે જુઓ બાળકના ઘરે જમવાનું ન બનવાના અનેક કારણ હોય ધારો કે તમે પ્રસંગ માંગ્યા છો તો તમે ઘરે રસોઈ નથી બનાવી પણ તમે ભૂખ્યા રહેવાના નથી કારણ કે ત્યાં તમને જમવાનું મળી જશે કારણ હોઈ શકે જેમ કે માતા પિતા ગરીબ હોય જેના ઘરે ગરીબી હોય ને એ બિચારાને એક ટક જમવાનું પણ માંડ મળે છે તો એ ત્રણ બે ટક જમવાનું કેવી રીતના બનાવે જેઓને બે ટક જમવાનું મળતું નથી પછી બીજું કારણ શું હોઈ શકે કે બાળકની માતા બીમાર હોય માતા બીમાર હોય તો રસોઈ બનાવી શકે નહીં અને પિતા મજૂરી કરવા ગયા હોય તો રસોઈ બને નહીં તો બાળકને ભૂખ્યું રહેવું પડે પછી એના પછીનો પ્રશ્ન જો શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો કેમ તો એનો જવાબ છે હું તમને મોઢે કહું છું તમે સાંભળો લખવા પ્રયત્ન કરો ન આવડે તો ઉતાવળ નહીં કરતા પણ વિચારીને જવાબ લખજો જો ગઈકાલે કારણ કે બધા બાળકો અલગ અલગ કુટુંબમાંથી આવે છે તેથી બધા બાળકનો ખોરાક એક સરખો હોતો નથી બધાની ઘરે જુદું જુદું બને છે કોઈની ઘરે શાક ભાખરી બને શાક રોટલી બને ઘરડા દાદા દાદી સાથે હોય તો ખીચડી કઢી બને એવી રીતે બધું જુદું જુદું ખોરાક બને છે હવે એના પછીનો પ્રશ્ન છે હવે તમે જે નામ ટ્રેક પર લખ્યા હતા તે બધા કાળા પાટિયા પર લખો જો હવે તમે જે લખ્યું તો બધા નામ લખ્યા તો બધાના નામ કેવા થયા જુદા જુદા થયા ને કોઈની ઘરે દાળ ભાત બન્યા કોઈની ઘરે ખીચડી બની કોઈની ઘરે બન્યું જ નહીં કોઈ લોકો લંગરમાં જમી આવ્યા અને કોઈની ઘરે સરસ મજાનું બન્યું તો તેને ભાવ્યું નહીં એટલે બધાનો ખોરાક ને પસંદગી જુદી હોય છે હવે છેલ્લો પ્રશ્ન છે જ્યારે તમને ખૂબ ભૂખ્યા હો અને ખાવા માટે કંઈ ન હોય તો તમે શું કરો વિચારો વિચારો ચાલો તમે તો બાળકો તો બધા બહુ ચંચળ હોય એટલે જલ્દી જવાબ આપી દે પૂછી ન પૂછી ત્યાં કે જુઓ જ્યારે તમે ખૂબ ભૂખ્યા હોય ને મેં તમને આગલા પીરિયડમાં કીધું હતું કે આપણે ઘરે જઈને શું કરીએ સ્કૂલ છૂટે એટલે એ ભેગું દફતર મૂકીએ ફટાફટ હાથ ધોઈએ મમ્મીને કહી જલ્દી જમવાનું લાવ એમાં જો ભાવતું શાક ન હોય તો આપણે શું કરીએ તો કે એક રોટલી ખાઈ લઈએ જેથી કરીને આપણને સંતોષ થઈ જાય કે આપણી ભૂખ સંતોષાઈ જાય પણ જો તમે તમને ભૂખ લાગી હોય ખાવા માટે કંઈ ન મળે તો શું કરીએ તો આપણે આપણા મમ્મીને કહીએ કે ભાઈ મમ્મી ઝડપથી જમવાનું બનાવ અને મમ્મી જમવાનું બનાવતા વાર લાગે તો આપણે તરત મમ્મી પાસે પૈસા માંગીએ મમ્મી જલ્દી મને પૈસા દે બિસ્કીટનું પેકેટ લઈ આવીને આપણે ખાઈ લઈએ અથવા તો ભાગના પડીકા લઈ આવીએ છીએ અને ખાઈ છીએ ને તો આપણે આવી ટેવ પાડવાની નહીં મમ્મી જે અલગ અલગ શાક બનાવે જે વસ્તુ ઘરમાં બનાવે એ જમી લેવી જોઈએ જેથી કરીને આપણને બધા ખોરાકના તત્વો આપણા શરીરને પૂરા પડે હવે જુઓ આમાં નીચે પ્રવૃત્તિમાં શું કીધું છે કે તમારે હંમેશા સારી જ ટેવ પાડવાની છે નખ ચોખ્ખા રાખવાના કાપેલા રાખવાના જમતી વખતે ખોરાક ચાવીને ખાવાનો અને ખોરાકને મોઢામાં જ ચાવવાનો જેથી કરીને પચવો સેલો થાય વાળ ઓળીને રાખવાના સ્કૂલે વ્યવસ્થિત આવવાનું આ બધી ટેવો કેવી કહેવાય શું ટેવ કહેવાય ગંદકીને રોજ સ્નાન કરવું અને ખોરાક એક જ પ્રકારનો ખોરાક ન ખાવો ફક્ત લીલા શાકભાજી દાળ કઠોળ જેવા ખોરાકો હંમેશા ખાતા રહેવા એટલે આવું આ પાઠમાં આપણને કીધું છે હવે આગલું આપણે આગલા લેક્ચરમાં જોઈશું બરાબર છે હવે ચાલો પ્રશ્ન જવાબ તમે આ કરી લેજો બુકમાં ત્રણે ત્રણ અને કાકા પણ કરી લેજો અસ્તુ.